સમાજના ભલામાં પોતાનું ભલું સમાયેલું જુઓ. પોતાના જે કાર્યથી બીજાઓને નુકસાન થાય, લોકો પર જેનો ખરાબ પ્રભાવ પડે, એવો લાભ સર્વથા ત્યાજ્ય છે. તેથી બીજાઓના દુઃખને પોતાનું દુઃખ માનવું જોઈએ. જે વ્યવહાર આપણને પોતાના માટે ના ગમે, તેવો વ્યવહાર બીજાઓ સાથે ન કરવો જોઈએ. દરેક મનુષ્ય ઈચ્છે છે કે બીજા લોકો મારી સાથે ખરાબ વ્યવહાર ન કરે. ચોરી, ઠગાઈ, વિશ્વાસઘાત, છળકપટ, ઉંડતતા, નિષ્ઠુરતા, એમાં બેઈમાની જેવા ખરાબ વ્યવહાર એની સાથે ન કરે. પરંતુ એનાથી ઉલટું મધુરતા, નમ્રતા, ઉદારતા, સચ્ચાઈ તથા સહાયતા વાળો વ્યવહાર કરે. યાદ રાખવું જોઈએ કે જો આપણે બીજાઓ સાથે ખરાબ વ્યવહાર કરશું તો આપણને જ એનું પ્રતિફળ મળશે. જે વાવશું તેવું જ પાકશે. જો કદાચ આપણી સાથે બીજાઓ સારો વ્યવહાર ન કરે, છતાં આપણે તેમની સાથે સારો વ્યવહાર કરીએ, એનાથી વિશ્વવ્યાપી આત્માને જે સુખ મળશે તે અપ્રત્યક્ષ રૂપે આપણને પણ થોડું ઘણું મળશે. કારણ કે છેવટે તો બધા આત્માઓ એકબીજા સાથે સંબંધિત છે. કોઈને નાનો કે નીચ સમજવો તે અનાત્માવાદ છે. ગાયત્રી કહે છે કે આપણે આત્મા છીએ, તેની આપણી સર્વશ્રેષ્ઠ શ્રેય આત્મપરાયણતામાં છે. આપણે આત્મવાદી બનીને આત્મકલ્યાણ અને આત્મગૌરવનું ધ્યાન રાખવું જોઈએ. અખંડ જ્યોતિ, માર્ચ 1951, પેજ નંબર 6. મનીષ રામ શર્મા, આચાર્ય, ગાયત્રી પરિવાર, જેતપુર, આપનું હાર્દિક સ્વાગત કરે છે ઋષિ ચિંતન ચેનલમાં પધારવા બદલ.